હેલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બારમામાં સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રના આજનો આપણો વિષયાંક છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિ વિશે આપણે જોયું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે આપણે જોયું તો પ્રશિષ્ટ ભારતીય સંસ્કૃતિ લોક સંસ્કૃતિ અને કઈ આદિવાસી સંસ્કૃતિ પછી આપણે જોયું હતું તો કે સમુદાય સમુદાયનો અર્થ આપણે જોયું તો કે નિશ્ચિત એવું કોઈ પણ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ જ્યાં વસવાટ કરતા કે સંસ્કૃતિ ધરાવતા અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા કેવી તો કે અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા માનવ સમૂહને સમુદાય કહેવામાં આવે છે પછી આપણે સમુદાયના પ્રકારો જોયા હતા કયા કયા હતા ધાર્મિક સમુદાય ધાર્મિક સમુદાય બીજું કયું હતું તો ધાર્મિક સમુદાય પછી આવશે ગ્રામીણ સમુદાય ગ્રામીણ સમુદાય શહેરી શહેરી સમુદાય ચોથું આવશે આદિવાસી સમુદાય આદિવાસી સમુદાય હવે સમુદાયમાં પ્રથમ આપણે જોયું તો ધાર્મિક સમુદાય હવે ધાર્મિક સમુદાયમાં આપણે જોયું તો ઘણા બધા ધર્મો આવે કયા કયા ધર્મો જોયા હતા યાદ કરો જોઈએ હિન્દુ પછી કયું હતું હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન બૌદ્ધ યુહદી પારસી વગેરે ધર્મો ધાર્મિક સમુદાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મુસ્લિમ સમુદાય વિશે વાત કરી હતી યાદ છે ને બધાને કે મુસ્લિમ સમુદાય છે એ લોકોના ધર્મ છે એના વિશે આપણે વાત કરી હતી મુસ્લિમ સમુદાય વિશે તો મુસ્લિમ સમુદાય છે એનું થોડુંક આપણે જોઈએ રિવિઝન કરીએ તો મુસ્લિમ સમુદાય છે એમાં ભારતમાં કેટલી વસ્તી હતી ચૌદ પોઈન્ટ ટકા ત્યાં ભારતમાં પછી ગુજરાતમાં ગુજરાતમાં નવ પોઈન્ટ સડસઠ ટકા આ ભારતમાં આ ગુજરાતમાં કે નહીં તો કે મુસ્લિમ સમુદાયની વસ્તી આપણે જોવા મળે છે પછી આપણે જોયું તો કે એવો મુસ્લિમ છે કેમાં તો કે એક જ ઈશ્વરમાં માને છે અનેક ઈશ્વરમાં ને એક ઈશ્વરમાં માને છે કોના તેવાનું પુસ્તક તેનું પુસ્તક સોરી કુરાન હતું તો કે કુરાન માનતા હતા કુરાનમાં વિધિ વિધાનો કરતા હતા તેઓ પવિત્ર એક આખા જીવનમાં એક છે ને હજીયાત્રા જાય કેવી હજીયાત્રા આપણે જોયું હતું કાબાની ત્યાં યાત્રા કરી આવે એટલે એવો લોકો દઢ પણ એવો વિશ્વાસ રાખતા હતા કે ત્યાં યાત્રા કરવાથી આપણી પૂર્ણ મનોકામના થાય આપણો જે શરીર છે વિચારો છે એનું શુદ્ધિકરણ થાય મુસ્લિમ લોકો માનતા હતા અને આ સિવાય તેઓમાં સુની અને શિયા બે વસ્તી આપણે જોઈ હતી કે એમાં જોવા મળે છે અને સિયા છે એ વધારે જોવા સુનિ છે વધારે જોવા મળે છે છે એ ઓછી વસ્તી જોવા મળે છે પછી એનું લગ્નવિધિ પછી આપણે એને જોયું હતું કે જે મૃત્યુ પામે છે ત્યારે એને દફનવિધિ જોવામાં આવે છે જ્યારે હિન્દુમાં આપણે ક્યારે જોવામાં આવે છે કે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે એવી રીતના પછી આપણે એમાં જોયું હતું કે એના ધર્મગુરુને ઇમામ કહેવામાં આવે છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કયા કયા બે વિશે વાત કરી ધાર્મિક સમુદાયમાં તો ધાર્મિક સમુદાયમાં આપણે હિન્દુ ધર્મ અને મુસ્લિમ મુસ્લિમ ધર્મ વિશે વાત કરી હતી આજે આપણે ખ્રિસ્તી કે ખ્રિસ્તી ધર્મ છે એના વિશે વાત કરવાની છે ખ્રિસ્તી લોકો વિશે હિન્દુ વિશે તો બધાની લગભગ બધી જ્ઞાન હોય મુસ્લિમ વિશે ખ્રિસ્તી છે એ કેવી છે તો ખ્રિસ્તીમાં એટલી બધી આપણે માહિતી નથી હોતી ભારતમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મની વસ્તી કરતા ખ્રિસ્તીની વસ્તી કેવી છે ઓછી છે હિન્દુ અને મુસ્લિમ ધર્મની જ્યારે વસ્તી વધારે જોવા મળે છે આપણે કોષ્ટકમાં જોયું હતું ને તો કે એની વસ્તી છે વધારે જોવા મળે છે જ્યારે ખ્રિસ્તી ધર્મ છે એની વસ્તી વધારે જોવા મળતી નથી તો જ્યારે ભારતમાં ખ્રિસ્તી વસ્તી ખ્રિસ્તી છે ધર્મની વસ્તી કેટલી છે બે પોઈન્ટ ત્રીસ ટકા અને ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની વસ્તી કેટલી છે ઝીરો પોઈન્ટ બાવન ટકા ગુજરાત અને ભારતમાં આપણે જે હિન્દુ અને મુસ્લિમ લોકો છે એના કરતાં ખ્રિસ્તી ધર્મના લોકો છે એની વસ્તી છે એ ઓછી જોવા મળે છે હવે હિન્દુ અને મુસ્લિમ કરતાં એની વસ્તી કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે જ્યારે હિન્દુ અને મુસ્લિમની વસ્તી છે એ ભારત અને ગુજરાતમાં વધારે જોવા મળે છે આ ધર્મ છે એ ઓછા ધર્મના લોકો ત્યાં જોવા મળે છે ગુજરાત અને ભારતમાં પછી એ લોકો છે રહેવાસ રહેવા માટે સ્થળ કેવા હોય છે એના ક્યાં ક્યાં વધારે વસવાટ કરે છે ગોવા ગોવામાં તમે જોજો ક્રિશ્ચિયનના ઘણા બધા ચર્ચો હશે ત્યાં લોકો વધારે પડતા ક્રિશ્ચિયન લોકો રહેતા હશે પછી મહારાષ્ટ્રમાં અરુણાચલ પ્રદેશ કેરળ તમિલનાડુ વગેરે રાજ્યોમાં વસવાટ કરે છે રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મના લોકો છે એ વસવાટ કરે છે પછી આપણે એમાં જોયું કે ખ્રિસ્તી ધર્મ છે તેમજ ખ્રિસ્તી ધર્મ છે એમાં પુસ્તક એનું મુખ્ય પુસ્તક કયું છે બાઇબલ કે ખ્રિસ્તી ધર્મ છે એનું મુખ્ય પુસ્તક બાઇબલ છે જ્યારે હિન્દુ ધર્મનું કહ્યું હતું ગીતાજી પછી મુસ્લિમમાં કુરાન અને ખ્રિસ્તીનમાં બાઇબલ બાઇબલ છે એમાં માને છે તેઓ એક ઈશ્વર એટલે ઈસુ ખ્રિસ્તને માને છે આપણે ચર્ચમાં જોયો ઈસુ ભગવાન છે ને લગાડેલા હશે ઉપર ટી હશે તો ઈસુ ધર્મ છે એમાં માને છે બધાય ધર્મ છે એની પૂજા વિધિ અલગ અલગ હોય છે જ્યારે હિન્દુ ધર્મ છે એમાં અગરબત્તી અને નારિયેલ દેવામાં આવે છે તો મુસ્લિમ ધર્મમાં એવું નથી પછી ખ્રિસ્તી ધર્મ છે તેમાંય અલગ અલગ રીતે પૂજા આરાધના કરવામાં આવે છે અને એનું ધર્મસ્થાન છે જ્યારે મુસ્લિમ લોકો છે એનું ધર્મસ્થાન છે તો એનું ધર્મસ્થાન છે મસ્જિદ હિન્દુઓનું ધર્મસ્થાન કયું હતું મંદિરો મંદિરોમાં જાય છે જ્યારે ખ્રિસ્તી લોકો છે એનું ધર્મસ્થાન છે ચર્ચ એ ચર્ચમાં પૂજા અર્ચના કરવા માટે જાય છે પછી પૂજા ઉપાસના કરનાર કે જે ખ્રિસ્તી લોકો છે એની પૂજા ઉપાસના જે કર દે છે એને પાદરી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે એને પાદરી કહેવામાં આવે છે આપણે જોઈએ તો ગુજરાતી હિન્દુ ધર્મ છે એમાં જે પૂજા અર્ચના કરે છે એને આપણે શું કહેશું તો કે એને આપણે કહેશું આપણા ધર્મગુરુ છે એ કોણ છે તો કે આપણા ધર્મગુરુ છે પૂજારી આપણે એને પૂજારી તરીકે બિરુદ આપીએ છીએ જ્યારે મુસ્લિમમાં છે એમાં પયંગબર એના ધર્મસ્થાપક મોહમ્મદ પયંગબર હવે આને ધર્મગુરુ શું કહેશું પાદરી કહેવામાં આવે છે પાદરી લોકો છે એ શું કરે છે કે જે ખ્રિસ્તુ ધર્મના લોકો છે એની પૂજા આરાધના લગ્ન વિધિ બધું કોણ કરે છે પાદરી કરાવે છે એના કાંઈક તહેવારો આપણા તહેવારો આવે તો આપણે પંડિત પાસે જોડાવીએ છીએ કરી તો એનામાં અલગ છે કે પાદરી વિશે તે પાદરી છે એ એના ધર્મનું ગુરુ છે પારી વિશે એને માહિતી મેળવી પાદરીઓ છે એ ખિસ્તુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે હવે એના તહેવારો જોઈ ખ્રિસ્તી ધર્મના તહેવારો આપણે હિન્દુ ધર્મમાં જોયું હતું કે હિન્દુ ધર્મના કયા કયા તહેવારો આવે દિવાળી ગરબા ઉત્સવ નવરાત્રિ પછી હોળી ઘણા બધા તહેવારો છે ને તો એવી રીતના મુસ્લિમમાં આપણે જોયું હતું કે મુસ્લિમ ધર્મ છે એમાં કયા કયા રમઝાન મોહરમ વગેરે જેવા તહેવારો આવે છે જ્યારે ખ્રિસ્તી ધર્મમાં નાતાલ ઈસ્ટર ગુડ ફ્રાઈડે વગેરે રીતે એને ઉજવામાં આવે છે ક્યાં તો કે ખ્રિસ્તી ધર્મમાં આપણે પણ ઉજવીએ છીએ નાતાલ આવે એટલે આપણે રજા હોય છે ક્રિસમસ ડે વેરી ક્રિસમસ બધા ઉજવે છે તો કે એનો મુખ્ય તહેવારો આ છે પછી આપણે જોઈશું તેને મુખ્ય ત્રણ સિદ્ધાંતો આપ્યા સિદ્ધાંતોમાં માને છે કોણ તો કે ખ્રિસ્તીયન લોકો છે એ ત્રણ સિદ્ધાંતોમાં માને છે એક કે સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં સ્વદ્ધા અને વિશ્વાસ રાખે છે કે સંદેશાવાહક તરીકે કોને તો કે સંદેશાવાહક તરીકે ઈસુ અને ખ્રિસ્ત ભાવ ખિસ્તુ ખિસ્તમાં સ્વદ્ધા રાખે છે અને વિશ્વાસ રાખે છે તેઓ સેવા બીજી છે સેવા સેવા ભાવિ પ્રવૃત્તિ દર્શાવે છે સેવામાં જોવા મળે છે તેને પ્રેમ અને સહિગુણતા તેઓતા દર્શાવવામાં આવે છે કેથલિક સંપાદકના ખ્રિસ્તીની સંખ્યા વધુ છે કેથલિક છે કેથલિક કેથલિક છે તો કેથલિક કેથલિકની સંખ્યા કેવી છે ભારતમાં વધુ જોવા મળે છે કેથલિક સમુદાયની સંખ્યા છે એ ભારતમાં વધારે જોવા મળે છે ધ્યા ખ્રિસ્તીમાં ધર્મગુરુને પોપ કહે છે જે એના ધર્મના ગુરુ હોય છે એને શું કહેવામાં આવે છે તો કે પોપ કહેવામાં આવે છે એના ધર્મગુરુને પોપ પોપ કહે છે હવે તે પ્રત્યેક ધાર્મિક બાબતમાં મહત્વની ભૂમિકા ભજવે છે પોપ છે એ પ્રત્યેક ધાર્મિક બાબતો તેમાં મહત્વની જો કોઈ ભૂમિકા ભજવતા હોય તો એના પોપ છે પ્રોસેસ્ટર સંપાદકમાં જુદા જુદા ચર્ચમાં મહત્ત્વ પ્રોસેસ કેટલી અને પ્રોસેસ્ટર પ્રોસેસ્ટર છે એમાં શું છે કે જુદા જુદા એમાં ધર્મ હોય છે કે જુદા જુદા ચર્ચ મહત્ત્વ જુદા જુદા ચર્ચનું મહત્ત્વ હોય છે કે એમાં પ્રોસેસ પ્રોસ પ્રોટેસ્ટેશનમાં તો એમાં સંપાદકના ખ્રિસ્તી ધર્મના યાત્રા તીર્થયાત્રા કરે છે તેમાં ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરેલ મુંબઈ અને કેરેલમાં આપણે જોઈએ તો એમાં ખ્રિસ્તુ ખ્રિસ્તીઓ છે એ શું કરે છે કે ચર્ચમાં બીપીસ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવે છે કોના પાસે પ્રોસેસ કરાય કે એની કંઈક જુદી જુદી વિધિઓ હોય પવિત્ર વિધિઓ છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે પોપ દ્વારા એની કંઈક અલગ અલગ વિધિઓ બધી કોના દ્વારા પોપ દ્વારા કરવામાં આવે છે ક્યાં મુંબઈમાં તમે જોયું હશે પિક્ચરમાં જોયું હશે ચર્ચ બધાએ જોયું જોઈ કે ચર્ચમાં કેવી રીતના પૂજા કરે ત્યાં અગરબત્તી કાંઈ ભરણથી વાઇન ચડાવવામાં આવે છે ચર્ચમાં અને ત્યાં પછી ત્યાં પાધરી છે એ ત્યાં જે પાધરી બેઠા હોય જે ત્યાં ફાધર છે એ શું કરે છે તો પાધર છે એ જે લોકો મેરે છે વિધિઓ છે કાંઈ બીજી વિધિઓ હોય તો કોના દ્વારા પાધરી દ્વારા કરવામાં આવે છે આમાં પણ દફન વિધિ જોવામાં આવે છે ખ્રિસ્તી ખ્રિસ્તી સમુદાય છે એમાં પણ દફન વિધિ જોવામાં આવે છે એમાં અગ્નિ સંસ્કાર કરવામાં કરવામાં આવતો નથી તો શું આવે છે દફન વિધિ આપણે જોવા મળે છે હિન્દુ આમાં પાદરી પાસે જાય છે પાદરી છે એનું શું કરે છે કે વ્યવસ્થિત રીતે એની જે વિધિઓ છે એ પૂર્ણ કરાવે છે પાદરી લોકો તમને હિન્દુ ખ્રિસ્તી સમુદાય વિશે માહિતી મેળવી તમારે ખાલી યાદ કેટલું રાખવાનું ત્રણેય સમુદાયમાં

કે ધર્મસ્થાન છે હિન્દુ છે એનું ધર્મસ્થાન કયું છે તો કે હિન્દુઓનું ધર્મસ્થાન મંદિર હોય છે અને મુસ્લિમોનું ધર્મસ્થાન મસ્જિદ છે અને ખ્રિસ્તી છે એનું ધર્મસ્થાન કયું છે ચર્ચ હોય છે હિન્દુ છે એને કોણ હોય છે હિન્દુના પૂજારી અને મુસ્લિમમાં અલ્લાહના પૂજારી છે એને મોહમ્મદ પયંગર સ્થાપક છે જ્યારે જ્યારે ખ્રિસ્તી ધર્મ છે એમાં ચર્ચમાં પાદરી જોવા મળે છે એમ અલગ અલગ ધર્મ અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે હિન્દુઓ છે એમાં શું કરવાનું પાદરી હવે આટલું તમને સમજાઈ ગયું તમારે ખાલી એના તહેવારો જોવાના કે કેવા કેવા તહેવારોની ઉજવણી કરે છે ખ્રિસ્તી લોકો કેવા હિન્દુઓ તહેવારોની ઉજવણી કરે છે કેવી રીતે મુસ્લિમો તહેવારોની સમુદાયમાં તમારે એ જ્ઞાતિ એ સમુદાય વિશે સંપૂર્ણ માહિતી લખવાની થશે આટલું તમને સમજાઈ ગયું થોડુંક આપણે

જ્ઞાતિ છે એના કરતાં ભારત અને ગુજરાતમાં કેની ઓછી જોવા મળશે ખ્રિસ્તીની પ્રથમ નંબરે હિન્દુ બીજા નંબરમાં મુસ્લિમ અને ત્રીજા નંબરમાં કોણ જોવા મળશે તો કે ખ્રિસ્તી છે એની ઓછી જોવા મળે છે કેના કરતાં હિન્દુ અને મુસ્લિમ કરતાં પછી તેવું સ્થાન ક્યાં એવા વસવાટ વધારે પૂરતું કરે છે તો કે ગોવા છે મહારાષ્ટ્ર છે અરુણાચલ પ્રદેશ કેરળ તમિલનાડુ વગેરે રાજ્યમાં તેઓ વસવાટ કરે છે કોણ તો કે ખ્રિસ્તી લોકો છે વગેરે રાજ્યમાં વસવાટ કરે છે એનું પુસ્તક કયું છે બાઇબલ ઈસુ ખ્રિસ્તમાં માને છે ભગવાન આપણે કેમ બધા અલગ અલગ ભગવાનમાં હતા આ લોકો ઈસુ ખ્રિસ્તમાં માને છે અને તેનું ધર્મસ્થાન કેવું છે તો કે ચર્ચમાં ચર્ચમાં જાય છે હવે ઉપાસના પૂજા ઉપાસના કરનારને એને શું કહેવામાં આવે છે જે એની પૂજા અને ઉપાસના કરે છે એને પાધરી કહેવામાં આવે છે હવે એના તહેવારો કે આપણે બધાના અલગ અલગ તહેવારો હોય છે મુસ્લિમ હિન્દુ ધર્મ અલગ અલગ તહેવાર છે તેમાં નાતાલ ગુડ ફ્રાઈડે ઇસ્ટર વગેરે એના તહેવારો છે થર્ટી ફર્સ્ટ ડે આપણે ઉજવીએ છીએ ખ્રિસ્તી દેશનું નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે પછી એના સિદ્ધાંતો કયા કયા એને સિદ્ધાંતો હતા તો એને સિદ્ધાંતો હતા સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે કેનામાં તો કે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે પછી સેવા તો સેવામાં તેઓ માને છે છે પછી પ્રત્યે પ્રત્યે પ્રેમ પ્રેમ અને અને કે એના સહિગુણતામાં માને છે આટલું આપણે આવશે શીખ ખ્રિસ્તી ધર્મમાં એના પછી આપણે જૈન ધર્મ વિશે વાત કરશું કે જૈન ધર્મ છે એના સ્થાપક કોણ છે એને કેવી રીતના એનો કોણ કોણ વિકાસ કરે છે એના કેવા કેવા તહેવારો આવે છે જૈન ધર્મમાં એના વિશે આપણે વાત કરશું આટલું બધા એને ક્લિયર થઈ ગયું ખાલી તમારે એના ધર્મસ્થાપક એના ગુરુ કોણ છે અને તે કેવી રીતે કો ઉત્સવ ઉજવે છે કો કેવા કેવા એના ધર્મો છે એના વિશે બધી વાત કરવાની છે પ્રશ્ન સાવ સહેલો છે તમે ધીમે ધીમે યાદ કરશો એટલે આવડી જશે આપણે હમણાં ધાર્મિક સમુદાયમાં આપણે ક્યાં ક્યાં સમુદાય આવશે ગ્રામીણી શહેરી અને આદિવાસી ધાર્મિક સમુદાયમાં હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચૈન બૌદ્ધ વગેરે આવશે હવે આપણે એમાં ત્રણ સમુદાય વિશે આપણે વાત કરી કયા કયા ત્રણ હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી ખ્રિસ્તી ત્રણ સમુદાય વિશે આપણે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જૈન સમુદાય વિશે જોવાનું છે કે જૈન સમુદાય શું છે આટલું બધા ક્લિયર સમજાઈ ગયું તો હવે આપણે